નરેડી વિસ્તારમાં આવેલ ગુજરાત ક્રેડો મિનરલ લિમિટેડ કંપની છેલ્લા એક દાયકાથી સ્થાનિક મજૂરોનું શોષણ કરે છે, છતાં સરકારી તંત્ર મસ્ત મજદૂર સંગઠનો સરકારની વાહવહી કરવાન મસ્ત છે. સરકારી નિયમ અનુસાર મહેનતાણું પણ આપવામાં આવતું નથી. મજૂરોનું આ કંપનીએ કાયમ શોષણ કર્યું છે. ગુજરાત અને ગુજરાત બહારથી આવતા મજૂરને વેતન વધારે અને સ્થાનિકોને વેતન ઓછું આપવામાં આવે. જો કર્મચારી કામ ઉપર આવે છે તો તેની ફિંગરપ્રિન્ટથી હાજરી પણ પુરવામાં આવતી નથી. બહારથી આવતા મજૂરો કામ ઉપર આવે કે ન આવે તેમની હાજરી પુરાય છે અને તેમનું કામ સ્થાનિક મજૂરોથી કરાવવામાં આવે છે. જો કોઈ મજૂર ફરિયાદ કરે તો તેના ઉપર ચોરીનો ઇંજામ ગુનો લગાવી પોલીસ કેસ અને દબાણ કરી કામમાંથી કાઢવામાં આવ્યું હતું અને તેને ધાક ધમકી આપી અને મજૂરો પાસે પૈસા વસૂલ કરવામાં આવ્યા હતા. આજે સવારના 11:30 કલાકે સ્થાનિક લોકોએ કંપનીના મેનેજર શ્રી મલાઈને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી. તેમ છતાં મેનેજર શ્રીએ કંપનીની બહાર નીકળવાનું ફરમાન કર્યું અને સ્થાનિક લોકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. મેનેજર સીધો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. અમારી માંગ એવી છે કે સ્થાનિક લોકોને રોજગારી અને બહારથી ગાડીઓ જે ભાડા પર લગાવેલ છે તેનું સ્થાનિક લોકોને કોન્ટ્રેક્ટ કે અન્ય કામમાં પ્રાધાન્ય આપવામાં આવતો નથી. કર્મચારીને જે પગાર આપવામાં આવે છે એ પણ સરકારી નિયમ મુજબ અપાતું નથી. જો 2 દિવસમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો નરેડી, હિંગરિયા, કંકાવટી, મોથાળા, બાલાચોડ, નાંદ્રા, સણોસરા, ભીમપર વગેરે આજુબાજુના સમસ્ત ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરી. છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી આવેલ આ કંપની એ ગામના વિકાસ કાર્યોમાં કોઈ પણ રૂપિયો વાપરેલ નથી. કંપની મેનેજર જણાવે છે કે દર વર્ષે વિકાસ કાર્યોમાં રકમ ફાળવીએ છીએ. જ્યારે ગ્રામજનોએ કોઈ પણ પ્રકારના વિકાસના કાર્યો જોયા નથી કે થયા પણ નથી. જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને લઈને ચિંતામાં છે ત્યારે આ ગુજરાત ક્રેડો કંપની એ કંપનીની પાછળ આવેલ તળાવમાં ખુલ્લેઆમ કેમિકલનું વેસ્ટ પાણી છોડે છે, જેને લઈને તળાવમાં પાણી પીતી ગાયો અનેકવાર મૃત્યુ પામે છે. સરકાર ગૌ હત્યા વિરુદ્ધ કાયદો બનાવે છે અને આવી કંપની દ્વારા ઇનડાયરેક્ટ ગાયોનું મૃત્યુ થાય એમાં કંપનીને કોઈ કહેવાવાળું નથી તો એની સામે કાયદેસર કાર્યવાહી થાય. બાજુમાં જ રાતા તળાવમાં ખૂબ મોટી ગૌશાળા આવેલ છે. એ ગાયોને ચારો અને પાણીમાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. સમસ્યાની જળ કામ પાણી છે તેવું ગરાજનો જણાવે છે. કંપની નીતિ નિયમોને નેવી મૂકી પ્રવૃત્તિ કરી રહી છે. રોકનાર કોઈ તંત્ર નથી અને ગ્રામજનો બરબાદીની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે. મલાઈ ગાતું તંત્રને સરકારના પેટનું પાણી હાલતું નથી કે મજદૂર સંગઠનો આંખ આડાકાન કરી રહ્યા છે. હવે ગામોની વહારે અને મજદૂરોની સાથે પ્રાણીઓમાં ગાયોની વહારે કોણ આવશે તે તો સમય જ બતાવશે. વિરોધ અને આવેદન અને લોકોની સમસ્યાની રજૂઆત કરવા માટે ગામના જાડેજા પ્રતાપસિંહ સોઢા, મહેન્દ્રસિંહ મહેશ્વરી, શિવજીભાઈ જાડેજા, કિશનસિંહ સોઢા, અર્જુનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા લોકલ ભરતી નથી કરતા, જે છે 5 વર્ષમાં એનો કંપનીમાં નથી રાખતા. 7,500 સેલેરી છે. જે ગાડીઓ છે આ બહારની છે, કાંઈ વિકાસ નથી ગામમાં કે ગાયને ચલો ફેંકવું કે આ એ અમારી માંગ પૂરી ન થાય તો પછી અમે આગળ પણ કોશિશ કરશું. નરેડી ગામ વિકાસ માટે કોઈ ફંડ આપ્યો છે? ગુજરાત કેડો કંપની નરેડી થળમાં આવેલી છે. ગામમાં વિકાસ માટે કંઈ વિકાસ કાંઈ નથી કરી, ફંડ કાંઈ 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 ફંડ નથી. અમદાવાદ ના છે ને, રે ભૂજ છે. કેટલા દિવસથી તમે લોકોને માંગ છે? ગણેશ 2-3 વર્ષ થઈ ગયા, હજી સુધી નથી થઈ. ગાડીઓ જે ફોર વ્હીલ રાખેલી આ બહારની છે, એક તા ક્યાંની છે? અમે તો આપણે આગળ પણ કોશિશ કરશું. મારું નામ શિવજી કાનજી મહેશ્વરી, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ અબડાસા તાલુકા પંચાયત. આજરોજે સ્થાનિકના યુવા વર્ગે, બેરોજગાર યુવા વર્ગ બાળકને રજૂઆત કરી હતી કે આપણે બધા ક્રેડો કંપનીમાં રજૂઆત કરતા હાલીએ, ત્યારે મેં પરમિશન લઈ કરી અને મેનેજર સાહેબને મળવા ગયો. મેનેજર સાહેબે મને પોલીસની ધમકી આપી કે તમારા પ્રશ્નો અમે નહીં લઈ શકીએ, આ અમારી કંપની પ્રાઇવેટ છે, કોઈ ગવર્મેન્ટની જાગી નથી, એ અમારે તુચ્છ વર્તન કર્યો હતો. અને આ લોકોને પણ 2 વર્ષથી આ કોઈ પ્રશ્નો હલ થતા નથી. આ વિસ્તારમાં કોઈ વિકાસ આ કંપની કરે નથી અને આ કંપની જે પણ લોકો જાય છે સ્થાનિકના એને ના પાડી દેશે તો કોઈ રાખતા અને કંપનીમાં
આ વિસ્તાર માણસોને રાખતા નથી અને પોલીસની ધમકી આપે છે. બાજુમાં એક તળાવ છે પશુઓને પીવા માટે, એમાં કેમિકલ ઠાલ્યો છે એનો મારા કને વિડીયો છે, અને એ કેમિકલ જે જાય છે એને ફરીથી દાટ્યો છે એનો મારા કને વિડીયો છે. એ રજૂઆત હું કરવા ગયો ત્યારે મને સીધી પોલીસની ધમકી આપી છે. અને જો ક્રેડો કંપનીના અધિકારીઓ વ્યવસ્થિત કામ માટે સંબંધ નહીં થાય, રજૂઆત અમારી ગાય નહીં રાખે, તો અમે જલદ પગલાં ભરશું. ગાંધી ચિંતિયા માર્ગે જઈ ઉપવાસ આદર માટે અમારી પૂરી તૈયારી. મજૂરોને કેટલી રોજગારી મળે છે? સ્થાનિક મજૂરોને, બહારના જે મજૂરો છે એના કરતાં અડધાથી ઓછી રોજગારી મળે છે, જે અન્યાય છે. સ્થાનિક લોકો માટે અન્યાય છે અને શોષણ થાય છે. લેવા માટે કોઈ વાહન વ્યવસ્થા? કોઈ વ્યવસ્થા નથી સાહેબ. આજુબાજુના જે ગામડા છે એના માટે કોઈ વિકાસ કરે છે, લોકોએ કામ નથી કર્યા. જ્યારે બહારના લોકોને અહીંયા રાખે છે, બહારના લોકોને ઉપર જાણ કરવાનું, તમે તમારી જે બી ઓફર તમારે શું માંગ છે? લોકલ છે એમાં 7000 પગાર આપવામાં આવે છે, જે આપણે કન્ફર્મ નથી કરતી કંપની. બહારના વિસ્તારના કન્ફર્મ કરી નાખે, એનું શું કારણ છે? જે આપણે ગાડીઓ છે લોકલ આપણે રાખવા નથી, અને બહારની છે એક ગાડી સુરેન્દ્રનગરની છે, એક આપણે માંડવીની છે, બીજી ગાડી લખપતની છે. એ સ્થાનિકમાં પણ ગાડીઓ છે. તારામે પાણી વિને તો અને નેરો કેટલા પશુ હેરાન થયા હતા, અને પાણી ટેસ્ટ કર્યો, 4-5 બોટલું મોટું પીણ્યું, એ દાતે વધો આવ્યો. ગેરવર્તણૂક બરો વર્તન કહીએ હતા, અને નેતા પ્રજા કે પૂરી વર્તન દીએ, અને નેતા લોકલ માળો કે કંપની માં ગીને, અને લોકલ કે પેનજી મરજી વગર જે છૂટા કર્યો હતો એમાં ટોટલ લોકલ હાજર રહી, અને ગાયે જો તળાવે અને કેમિકલ ભર્યું પાણી વેચેલું હોય અને એ પાણી પીધે ઘણા ચોપા મહી પણ રહ્યા, અને હજી પણ નુકસાન જામે, છતાં પછી કંપની વાળા સાહેબ મને રજૂઆત કરી લાવ્યા તારે વર્તન સારું ના કરે, ના માડુએ છે કરે, ના મીડિયા વાળી કરે. પણ સ્થાનિક જ કહેવાય, સ્થાનિક છે અહીંયા ગાડી છે, દરેક માણસ સ્થાનિક કહેવાય, હું એટલું કહેતો જ નથી. પણ જે ગાડી છે એ મુંદ્રાના છે, ભુજના છે, બરાબર છે. તમારી પાસે ગાડી હોય તો તમે તમારી ગાડીની ઓફર અથવા તો જે પણ તમારે તમારી ઓફર આપી દેજો, મુકેશભાઈ ને તમારી ઓફર આપી દેજો ગાડી તમારી મૂકવા માટે, અને એના જે નિયમો છે કંપની પ્રમાણે જે